ગ્રાન્ટેડ કોલેજમાં ઇડબલ્યુએસની નવસો સાહીઠ બેઠકો કાપવામાં આવી હોવાનો એબીવીપીએ આક્ષેપ કર્યો છે અને યુનિવર્સિટીમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે વિરોધ દરમિયાન એનએસયુઆઈના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા અને એબીવીપી અને એનએસયુઆઈ તેમજ કોંગ્રેસના નેતાઓ વચ્ચે મારામારી સર્જાવા પામી હતી અને યુનિવર્સિટી કેમ્પસમાં તોડફોડ થવા પામી હતી ત્યારે સમગ્ર ઘટના અંગે એબીવીપી દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે જ્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનાની જાણ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને થતા કુલપતિને ફોન પર શિક્ષણ મંત્રીએ ઉધળો લીધો હતો અને ત્યારબાદ કુલપતિ યુનિવર્સિટી કેમ્પસમાં પહોંચ્યા હતા જ્યારે સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવશે વારંવાર બનતી આવી ઘટનાઓથી યુનિવર્સિટીનો ઔચિત્ય ભંગ થાય છે શૈક્ષણિક સંસ્થામાં આ પ્રકારની હરકત બિલકુલ ના ચલાવી લેવામાં આવે એ સંદર્ભમાં યુનિવર્સિટી યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરશે તદઉપરાંત વિદ્યાર્થીઓની જે માંગ છે કે પ્રવેશની અંદર જે પ્રશ્નો છે એના માટે ઉપકુલપતિ ઉપકુલપતિશ્રીની અધ્યક્ષતામાં રાઉન્ડ્સ બધા આઈડેન્ટિફાય કરી અને આગળની પ્રક્રિયા હાથ પર ધરવામાં આવશે ક્યાંય પણ મેરિટ વગરના કોઈ પણ એડમિશન ચલાવી લેવામાં નહીં આવે જે નવસો સાહીઠ કે એ જે કંઈ પણ ફિગર આવે છે એના માટે જ આખું પ્રથમ રાઉન્ડથી લઈને છેલ્લા રાઉન્ડ સુધીની તમામ પ્રક્રિયા અત્યારે આઇડેન્ટિફિકેશનમાં છે સ્ક્રુટિનીમાં છે સ્ક્રીનિંગમાં છે આ કઈ જગ્યાની છે જગ્યાઓ જે વિષય આવ્યો છે એના માટે માનનીય ઉપકુલપતિશ્રીની અધ્યક્ષતામાં આ આખા વિષયનો અભ્યાસ કરી અને વિદ્યાર્થીની તરફેણમાં જ નિર્ણય કરવામાં આવશે આજે આજના રોજ ગુજરાત યુનિવર્સિટીની શર્મનાક કહેવાય ઘટના કે જે સેનેટ મેમ્બર કહી શકાય અથવા કોંગ્રેસ અને યુનિવર્સિટીના લુખાત તત્વો કહી શકાય એ એ એવા યુથ કોંગ્રેસ અને કોંગ્રેસના જે લુખા તત્વો દ્વારા એ બીપીના જે કાર્યકર્તા શાંતિપૂર્વક વર્તનથી અને રામ રામ રામધૂન દ્વારા આંદોલન ચાલતું હતું જે ગવર્મેન્ટ ગ્રાન્ટેડ સીટો જે યુનિવર્સિટી બારોબાર વહીવટ કરી નાખ્યો છે એમને બચાવવા માટે આંદોલન ચાલતું હતું શાંતિપૂર્વક ચાલતું હતું ત્યારે એ લુખા તત્વોથી આવીને વિદ્યાર્થી પરિષદના અઢાર અઢાર સત્તર અઢાર વર્ષના માસૂમ બાળક વિદ્યાર્થી કહેવાય તેવા ત્રીસથી પાંત્રીસ વર્ષના એ એ એ એ લોકો પાંચથી સાત જણા એક જ વિદ્યાર્થીને ટાર્ગેટ કરી કરીને એ વિદ્યાર્થીને જે મારતા હતા જેમ કે એમને એમ એમના માટે કંઈ 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 કહેવાય જ નહીં એમ લુખાત તત્વો કહેવાય કે એમ કોંગ્રેસ અને એનએસ એકદમ નીચલી કક્ષા પર આવી ગયું છે એવા લોકો એ એવી રીતે આજે વર્તન કર્યું હતું અને આજે વિદ્યાર્થી પરિષદે જે ઘાયલ 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 કાર્યકર્તા છે એને અત્યારે ઇક્સ અંદર લઈ ગયા છે અને પોલીસ પોલીસ પ્રયત્ન કરવામાં આવશે અને અને જ્યાં સુધી ન્યાયની મળે સુધી એબીએપી ચાલવાનું ચાલુ આ સમગ્ર ઘટના અંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડ્યા દ્વારા યોગ્ય તપાસની એબીવીપીને બાહેધરી પણ આપવામાં આવી છે ત્યારે હાલ એબીવીપી દ્વારા એનએસયુઆઈ કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે જ્યારે ઈડબ્લ્યુ સીટો વધારવા પર પણ ચર્ચા વિચારણા કરીને કાર્યવાહી કરવા અંગે વાઇસ ચાન્સેલરે બાહેધરી આપી છે કેમેરામેન પરેશ ડોડિયા સાથે પાર્થ ગાંધી નિર્માણ ન્યૂઝ અમદાવાદ